ગુજરાતના પડેપડની ખબરો પર રહેશે અમારી નજર. 33 જિલ્લાના સચોટ અને નિપક્ષ નીડર અને જાબાજ પત્રકાર સાથે સમાચાર. માત્ર ને માત્ર સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ જોતા રહો. જોઈ ટીવી ચેનલ નંબર 008 પર તેમજ તમામ સોશિયલ મીડિયા પર મોજૂદ. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. સ્પીડ ન્યૂઝ 17 ચેનલ દ્વારા એક અલગ અને વિશેષ અહેવાલ પ્રસ્તુત કરવા જઈ રહ્યા હોય ત્યારે સ્પીડ ન્યૂઝ 17 ચેનલ સુરત શહેરના વધતા જતા કોરોના આંકડાઓ અને આંકડાઓની અંદર જ્યારે લોકો કોરોના આવતા હોય છે એ પોઝિટિવ આવ્યા બાદ જ્યારે લોકો પૂરું નેગેટિવ આવી જાય ત્યારબાદ કેટલો સમય પોતાને કેવી રીતના કાળજી રાખવી અને કેટલો સમય બાદ લોકો પોતાના રોજિંદા કામકાજમાં જઈ શકે છે તેની વિશે આજે સ્પીડ ન્યૂઝ 17 દ્વારા સુરત શહેર નાના વરાછા અર્બન હેલ્થ સેન્ટર જઈને સાથે વાત કરી જાણ્યું હતું કે શું ડોક્ટરે કહ્યું કે આવો જોઈએ વિશેષ અહેવાલમાં. બ્યુરો રિપોર્ટ સ્પીડ ન્યૂઝ 17 હરમેશ સત્યની સાથે. આજે દર્શક મિત્રો, આજે જ્યારે આપણે સુરત શહેરની અંદર છીએ, સુરત શહેરની અંદર કોરોના પોઝિટિવના દિન પ્રતિદિન કેસ બહુ જ આવી રહ્યા છે, ત્યારે લોકોની એક ગેરસમજ, જે ગેરસમજને અમે દૂર કરવા માટે થઈને આજે સુરતના નાના વરાછા અર્બન હેલ્થ સેન્ટર ઉપર અમે આવ્યા છીએ અને આજે જાણીશું ડૉક્ટર પાસેથી કે જે વ્યક્તિ એક વખત પોઝિટિવ આવી ગયો હોય ત્યારબાદ એ નેગેટિવ આવે છે તો કેટલા સમયે પોતાનું કામકાજ અને પોતે ઘરની બહાર નીકળી શકે છે એ જાણવા માટે આજે ડૉક્ટર સાહેબની મુલાકાત લેવા માટે આવીએ છીએ અને ડૉક્ટર સાહેબ પાસેથી અમે જાણીશું કે કઈ રીતના એ કેટલો સમયની અંદર વ્યક્તિ ઘરની બહાર નીકળી શકે છે, જે ઘરેથી નીકળવા માટે અને એ પોઝિટિવમાંથી નેગેટિવ આવ્યા પછી કેટલો સમય માટે આ વસ્તુ કરી શકે છે અને કેટલો સમય માટે એને હોમ ક્વોરન્ટાઈન રહેવું પડે છે એની આખી વાત જાણીશું અહીંના ડૉક્ટર પાસેથી અને આગળની વધુ વિશેષ માહિતી માટે જોતા રહો સ્પીડ ન્યૂઝ ચેનલ. અજી સર, જ્યારે આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ આવી જાય છે તો એ બાદ એ વ્યક્તિ કેટલો સમય ધીરે ધીરે કરીને ઘરની બહાર નીકળી શકે છે? મુખ્ય લોકોને બે બાબતની ગેરસમજ છે. એક તો રેપિડ એન્ટીજન ટેસ્ટ કે આરટીપીસીઆર ટેસ્ટ, કોઈપણ ટેસ્ટ એકવાર પોઝિટિવ આવ્યા પછી વારંવાર આ ટેસ્ટ કરવાની હોતી નથી. રેપિડ એન્ટીજન ટેસ્ટ એકવાર, ઘણા બધા મિત્રો એવું કરે, રેપિડ એન્ટીજન ટેસ્ટ એક ધન્વંતરી રથ પર કે આર્બન હેલ્થ સેન્ટર પર કરાવ્યા પછી એ પોઝિટિવ આવે એટલે બીજા આર્બન હેલ્થ સેન્ટર પર કે બીજા ધન્વંતરી રથ પર જઈને ટેસ્ટિંગ કરાવે અને એ નેગેટિવ આવે તો એ ઝઘડો ઊભો થાય કે એક જગ્યાએ પોઝિટિવ આવે એક જગ્યાએ નેગેટિવ આવે. આ ઘણા બધા પરિબળો આ ટેસ્ટિંગ પર આધાર રાખતા હોય, એની ટેકનિક પર આધાર રાખતા હોય, એ જે કામ કરનાર વ્યક્તિ છે એની ટેકનિક પર પણ આધાર રાખે. માટે કરીને જ્યારે એકવાર પોઝિટિવ આવ્યા પછી 7 દિવસ સુધી રિપીટ ટેસ્ટ કરવાનો હોતો નથી. એટલે આરએટી હોય કે આરટીપીસીઆર હોય, એકવાર ટેસ્ટ પોઝિટિવ આવ્યા પછી 7 દિવસ સુધી રિપીટ ટેસ્ટ કરવાનો નથી. 7 દિવસ પછી આપણે રિપીટ ટેસ્ટ કરીએ અને જો આરટીપીસીઆર કે આરએટી કોઈ પણ ટેસ્ટ નેગેટિવ આવે, મોસ્ટ પ્રિફરેબલી આરટીપીસીઆર વધારે રિલેબલ ટેસ્ટ છે. એટલે જો આપણે કોઈ કંપનીમાં નોકરી કરતા હોય કે કોઈ રિસ્પોન્સિબલ પોસ્ટ પર તમે જોબ કરતા હોય તો આરટીપીસીઆર ટેસ્ટ કરાવવાનો અને નેગેટિવ આવે તો પછી તમે તમારી ડ્યુટી જોઈન કરી શકે છે. એટલે આરટીપીસીઆર 7 દિવસ પછી કરાવવાનો અને નેગેટિવ આવે તો ના વ્યુ આપ પ્રિફોર્મ કરો કહી શકે. અજી સર, જ્યારે આ વસ્તુ તમે જે સમજાવ્યું એ તો ટેસ્ટ કરાવવા માટે છે, જેને ટેસ્ટ કરાવ્યો હોય છે અને પોતે પોઝિટિવ આવ્યો હોય છે, પોઝિટિવ બાદ 15 દિવસ રહી અને નેગેટિવ આવ્યા હોય તો એ લોકોને ઘરની બહાર કઈ રીતના અને કેટલો સમય બહાર નીકળવાની કોઈ પ્રોબ્લેમ નથી રહેતો. એકવાર નેગેટિવ ટેસ્ટ આવી જાય પછી એને બહાર નીકળવા માટે કોઈ પ્રોબ્લેમ નથી, એ જઈ શકે. હવે ઘરની અંદર એવું પણ થતું હોય કે ઘરની અંદર એક જણો નેગેટિવ આવ્યો હોય અને બીજો એક વ્યક્તિ પોઝિટિવ આવ્યો હોય, જ્યારે એક નેગેટિવ પોઝિટિવ હોય છે એ થોડા દિવસ રહી અને નેગેટિવ થઈ ગયો હોય અને બીજો એમનો ઘરનો મેમ્બર એ પોઝિટિવ આવ્યો હોય તો એને બંનેને કઈ રીતના તકલીફ રહે? ઘરની કોઈ પણ વ્યક્તિ પોઝિટિવ આવે તો એના ફેમિલી મેમ્બરે 3 દિવસ સુધી તો સ્ટ્રિક્ટલી હોમ આઇસોલેશનમાં રહેવાનું છે અને 3 દિવસ પછી એને આરટીપીસીઆર ટેસ્ટ કરાવવાનો, એ નેગેટિવ આવે તો એ ડ્યુટી જોઈન કરી શકે. સર, આપનું નામ? ડૉક્ટર અજીત ભટ્ટ, ડેપ્યુટી હેલ્થ ઓફિસર, ઇસ્ટ જોનની સુરત. થેન્ક યુ સર.